કેમ છો ડિજિટલ માર્કેટિંગ વિશે આપણે થોડી ઘણી વાત કરીશું પાંચ મિનિટ આપી દો મને સો દેટ લોકો ધીરે 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 જોડાવાનું ચાલુ થાય એન્ડ દેન હું મારું ઇન્ટ્રોડક્શન પણ આપીશ પૂરેપૂરું અને પછી આપણે ડિજિટલ માર્કેટિંગ વિશે વાત ચાલુ કરીશું જસકી મિનિટ્સ સુધીમાં હું સજ મારા ફેસબુક એકાઉન્ટ ઉપર પણ આ વિડીયો શેર કરી દઉં સો દેટ મારા ફેસબુક ઉપર જેટલા પણ લોકો છે એ લોકો પણ જોઈ શકે અને આ ટાઈમમાં હું એ તમને કહેવા માગું છું કે આ મારા ફેસબુક લાઈવ દરમિયાન ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ તમને કોઈ પણ સવાલ હોય રિલેટેડ ટુ ડિજિટલ માર્કેટિંગ હું કોઈ પણ સવાલના જવાબ આપવા માટે પણ રેડી છું યુ જસ્ટ તમે લોકો બસ ખાલી તમારા સવાલ છે એને કમેન્ટ સેક્શનમાં લખી દેજો અને હું એ સવાલોના જવાબ આપીશ બાકી કેવું ચાલે અમદાવાદમાં અમે તો અહીંયા ટોરન્ટોમાં બેઠા છે અહીંયા પણ ખરાબ થોડી હાલત થઈ રહી છે અમદાવાદમાં મેં સાંભળ્યું છે કે હવે લોકો થોડા ઘણા ફિયરલેસ પણ થઈ ગયા છે અને આઈ હોપ કે અમદાવાદમાં અને ઇન્ડિયામાં સિચ્યુએશન સરખી થઈ જાય અને લોકો સેફ થઈ જાય જેવી રીતે અમે પણ અહીંયા એ જ પ્રે કરી રહ્યા છીએ અમારા માટે આખી દુનિયા માટે આપણે પણ એ જ પ્રે કરી શકીએ એન્ડ કર્મા ફાઉન્ડેશન એ બહુ જ સારી ચેરિટી ઓર્ગેનાઇઝેશન છે કે જે ઓલ્ડ એજ લોકો માટે વિચારે છે જે જે લોકોને જરૂર છે એમના માટે વિચારે છે અને એમના માટે કામ કરે છે એન્ડ આઈ એમ રિલી વેરી પ્રિવિલેજ્ડ આઈ કન્સિડર માય સેલ્ફ માય સેલ્ફ પ્રિવિલેજ્ડ કે મને ચાન્સ મળ્યો કર્મા ફાઉન્ડેશનના ફેસબુક પેજ ઉપર લાઈવ થવાનો અને આ રીતે ઇન અ વે આઈ એમ ટ્રાયંગ માય બેસ્ટ કે હું સોસાયટીને જે સોસાયટીથી હું પોતે પણ આવ્યો છું એ સોસાયટીને હું કંઈક આપી શકું અને જેટલા પણ લોકો છે જેટલા પણ ઓલ્ડ એજ લોકો છે ઘરડા લોકો છે એ લોકો પણ હવે જો ડિજિટલાઇઝેશન તરફ વધારે આગળ વધી શકે નવા ઓપ્શન્સ એક્સપ્લોર કરી શકે અને જે હાયર આર્કી જે ચાલતી આવી છે એમાંથી અગર જો બહાર નીકળી શકે તો અને જો એના માટે હું કંઈક અડવાઈઝ કરી શકું કે કંઈક હેલ્પ કરી શકું કે બે વાત કરી શકું સો આઈ કન્સિડર માય સેલ્ફ લકી કે હું જો એ કરી શકતો હોઉં તો સારામાં સારું છે અને હું એ અહીંયા કરવાનો જ પૂરેપૂરો ટ્રાય કરીશ અને એટલે જ તમારે કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે મને કહેજો હું એ ક્વેશ્ચન્સના આન્સર આપીશ હું મારા વિશે થોડી ઘણી વાત કરું તો મારું નામ યશ મોદી છે અને ઇન્ડિયામાં હતો જન્મ્યો પણ ઇન્ડિયામાં અમદાવાદમાં જ અને પચીસ વર્ષનો અમદાવાદમાં જ થયો અને અમદાવાદમાં હું એક જર્નલિસ્ટ હતો ગુજરાતી ન્યૂઝ ચેનલ્સમાં મેં કામ કરેલું છે સાત વર્ષ જેટલું મેં ગુજરાતી ન્યૂઝ ચેનલ્સમાં કામ કર્યું એઝ અ ન્યૂઝ એન્કર અને દેન મી એન્ડ માય વાઈફ ડિસાઈડેડ કે હવે આપણે ઇન્ડિયાની બહાર કેનેડામાં અગર મૂવ થવું હોય તો શું અને અમે ઓપ્શન્સ એક્સપ્લોર કર્યા અને અમે કેનેડા મૂવ થયા કેનેડા આવ્યો ત્યારે મારી પાસે કોઈ ઓપ્શન નહોતો જોબનો કારણ કે મારું તો બેકગ્રાઉન્ડ જર્નલિઝમનું હતું અને કેનેડામાં એવું છે કે તમે જર્નલિઝમ ઇન્ડસ્ટ્રીમાં તમે ત્યારે જ એન્ટર થઈ શકો જ્યારે તમે ક્યાં તો કેનેડાના સિટીઝન હોવ ક્યાં તો તમારે જર્નલિઝમનું ભણવું પડે અહીંયા ફરીથી અને મારે કરવું નહોતું હતું મારે બીજા બધા ઓપ્શન્સ પણ એક્સપ્લોર કરવા હતા કે હું બીજું શું કરી શકું છું અને વિચારતા 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 એક દિવસ મને દિમાગમાં આવ્યું કે ટેકનોલોજી વિશે મને ઘણો બધો ઇન્ટરેસ્ટ છે બરાબર અને એટલે જ મેં ઓપ્શન્સ એ રીતના એક્સપ્લોર કરવાના ચાલુ કર્યા આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ બહુ જ ડીપ થઈ જાય સો આઈ થોટ કે ડિજિટલ માર્કેટિંગ એક સારો ઓપ્શન રહેશે કારણ કે એમાં પણ મેઇન ટેકનોલોજીની જ જરૂર પડે અને તમે ટેકનોલોજી થ્રુ જ બધું કામ કરો સો હું અહીંયા આવ્યો અમે બંને હું ને મારી વાઈફ બંને અહીંયા આવ્યા અને પછી મેં ડિસાઈડ કર્યું કે હું ડિજિટલ માર્કેટિંગ હવે ભણી લઉં સો અહીંયા એક પ્રાઇવેટ કરિયર કોલેજ છે ટ્રાયોસ કરીને એજ કોલેજમાં હું ભણ્યો એક વર્ષ જેવું ભણ્યો પછી એ જ કોલેજમાં મેં ત્રણ મહિના ઇન્ટર્નશિપ કરી ટ્રાયોસ કોલેજમાં અને હવે હું એજ કોલેજમાં ટ્રાયોસ કોલેજમાં જ હું જોબ કરું છું એઝ અ માર્કેટિંગ કોઓર્ડિનેટર ટ્રાયલ્સ કોલેજ કેનેડાના પ્રોવિન્સ ઓન્ટારિયોમાં એમની આઠ લોકેશન્સ છે અને એ પ્રાઇવેટ કરિયર કોલેજ છે અને હું એ કોલેજના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં એઝ અ માર્કેટિંગ કોઓર્ડિનેટર કામ કરી રહ્યો છું સો હવે જો ડિજિટલ માર્કેટિંગ વિશે થોડી ઘણી વાત ચાલુ કરીએ તો ડાયરેક્ટ ડિજિટલ માર્કેટિંગ શું છે એના ઉપર જમ્પ કરતા પહેલા આઈ વુડ પ્રિફર કે પહેલા હું તમને એક બેકગ્રાઉન્ડ આપી દઉં કે કેમ ડિજિટલ માર્કેટિંગ અલગ છે અને માર્કેટિંગ અલગ છે માર્કેટિંગ શું હતું પહેલા કે આપણે ઘરે ઘરે ફ્લાયર વહેંચીએ કે પછી ન્યૂઝપેપરમાં એડવર્ટીઝમેન્ટ આપીએ બેનર લગાવડાવીએ હોર્ડિંગ્સ લગાવડાઈએ ઓકે આપણે લોકોને મોઢા ઉપર વાત કરીને એક બીજાની ધારો કે હું કોઈક જગ્યાએ ગયો હોઉં અને એ લોકો અગર તમને ગમ્યું હોય તો બીજા લોકોને તમે રિફર કરજો આ જગ્યા તો હું બીજા લોકોને કહું ધેટ ઇઝ ઓલ્સો માર્કેટિંગ વર્ડ ઓફ માઉથ બરાબર એટલે એ બધું જ માર્કેટિંગ છે અને માર્કેટિંગના અલગ 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 આ કોમ્પોનન્ટ છે કે તમે ફ્લાયર વેચો ન્યૂઝ પેપરમાં એડવર્ટીઝમેન્ટ આપો અ રેડિયોમાં એડવર્ટીઝમેન્ટ આપો ટીવી ઉપર એડવર્ટીઝમેન્ટ આપો બસ ની પાછળ હોર્ડિંગ લગાવો રસ્તાની ઉપર બેનર્સ લગાવો હોર્ડિંગ્સ લગાવો એ બધું જ માર્કેટિંગ છે રાઈટ પણ વોટ ઇફ વી વોન ડુ ધેટ ઓન કમ્પ્યુટર વોટ ઇફ વી વોન અટ ડૂ ધેટ ઓનલાઈન ઓન ઇન્ટરનેટ આપણે જો એ બધું ઇન્ટરનેટ ઉપર કરવું હતું અને જ્યારે તમે એ જ વસ્તુ ઇન્ટરનેટ ઉપર કરો એને કહેવાય ડિજિટલ માર્કેટિંગ એઝ સિમ્પલ એઝ દેટ એનથી વધારે કંઈ જ રોકેટ સાયન્સ નથી ડિજિટલ માર્કેટિંગ ડિજિટલ માર્કેટિંગ રોકેટ સાયન્સ નથી તમે જે વસ્તુ પહેલાં ઓર્થોડોક્સ રીતે કરતા હતા ટ્રેડિશનલ વેમાં કરતા હતા એને તમે હવે ઇન્ટરનેટ ઉપર કરો છો ડિજિટલાઇઝડ વેમાં તમે કરો છો અને જેમ મેં તમને સમજાવ્યું કે માર્કેટિંગના અલગ અલગ કોમ્પોનન્ટ છે એવી જ રીતે ડિજિટલ માર્કેટિંગના પણ અલગ અલગ કોમ્પોનન્ટ છે ડિજિટલ માર્કેટિંગમાં તમે સોશિયલ મીડિયા માર્કેટિંગ કરી શકો મતલબ તમે સોશિયલ મીડિયા ઉપર માર્કેટિંગ તમે આજકાલ જોતા હશો કદાચ હેરાન પણ થતા હશો કોઈ પણ વિડીયો જોતા હોવ અને વચ્ચે એડ આવી જાય પાંચ સેકન્ડની અને તમારે અથવા દસ સેકન્ડની મિનિમમ દસ સેકન્ડ જોઈ શકો પછી તમે એડને સ્કીપ કરી શકો યુટ્યુબ ઉપર કંઈક જોતા હશો અને વચ્ચે એડ આવી જાય બરાબર અમાર અમારી જોડે વચ્ચમાં જેવું થયું નવરાત્રિ હતી એ નવરાત્રીમાં માતાજીનું અમે આરતી વગાડતા હતા અને એમાં વચ્ચે ત્રણ વાર એડવર્ટીઝમેન્ટ આવી બરા ઘણી વખત બહુ એનોઈંગ છે પણ એ એક પાર્ટ છે ઓકે સોશિયલ મીડિયા માર્કેટિંગ સોશિયલ મીડિયા માર્કેટિંગમાં તમે શેની શેની ઉપર તમે માર્કેટિંગ કરો સોશિયલ મીડિયા માર્કેટિંગ એટલે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે લિંકડ છે ટ્વિટર છે યુટ્યુબ છે પિન્ટ્રેસ છે બહુ સોશિયલ મીડિયા તો કેટલા બધા છે તમે ઘણી બધી એપ્લિકેશન્સ ઇન્ડિયામાં હમણાં જ બેન થઈ ગઈ પણ કેટલી બધી સોશિયલ મીડિયા છે એ બધા જ સોશિયલ મીડિયા ઉપર તમે એડવર્ટીઝમેન્ટ કરો ધેટ ઇઝ સોશિયલ મીડિયા માર્કેટિંગ હવે સોશિયલ મીડિયા માર્કેટિંગમાં એવું નથી કે ચલો એના ઉપર ડિટેલમાં હું આગળ જઈશ પણ ડિજિટલ માર્કેટિંગના અલગ અલગ કોમ્પોનન્ટ શું છે સોશિયલ મીડિયા માર્કેટિંગ સૌથી પહેલા બીજું એક છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એસ ઇઓ એમાં શું હોય તમે તમારી અગર વેબસાઇટ હોય તો તમારી વેબસાઇટ તમે ગૂગલ ઉપર કોઈ પણ વસ્તુ સર્ચ કરો છો તો તમે ઓલવેઝ એવું જ પ્રિફર કરો કે પહેલા પેજ ઉપર જેટલી વેબસાઇટ આવશે ને હું એમાંથી જ કોઈ એક વેબસાઇટ ઉપર જઈશ બરાબર તમે ગૂગલ ઉપર કંઈ પણ સર્ચ કરો તો એમાં તો એક હજાર દસ હજાર એક લાખ પેજ આવશે બરાબર તમે એક લાખ પેજ નથી ફરવાના એ કોઈ પણ નહીં કરે એટલે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એટલે તમે વેબસાઇટને એવી રીતે પ્રિપેર કરો એવી રીતે વેબસાઇટને રેડી કરો કે એ વેબસાઈટ ગૂગલમાં તમે કંઈ પણ સર્ચ કરો એટલે પહેલા દસ પેજમાં આવે ઓકે જેવી રીતે ફેસબુકમાં અગર તમે કંઈક સર્ચ કરવા ટ્રાય કરતા હો અને તમે કે એ આર લખો બરાબર અને તમને નીચે દસ લોકો બતાવશે જેમ જેમનું નામનું સ્ટાર્ટિંગ કે એ આર થી થતું હશે અને એમાં જો કર્મા ફાઉન્ડેશન સૌથી ઉપર આવ્યા નો મતલબ કે કર્મા ફાઉન્ડેશનના પેજ ઉપર લોકો બહુ બધું જાય છે અને એ બહુ જ ફેમસ પેજ છે એટલે સૌથી ઉપર આવ્યું સેમ વે જે વેબસાઈટ ઉપર લોકો સૌથી વધારે જતા હોય જે વેબસાઇટ ફેમસ હોય એ વેબસાઇટ ગૂગલના સર્ચ એન્જિનમાં સૌથી ઉપર લિસ્ટ થાય સૌથી ઉપર આવે બરાબર અને જે વેબસાઇટ ઉપર આવે એ વેબસાઇટ ઉપર લોકો જાય અને એ વેબસાઇટ ઉપર જે પણ વસ્તુ વેચાતી હોય જે પણ સર્વિસિસ અપાતી હોય એ લોકો ખરીદે સિમ્પલ વસ્તુ છે એ થયું સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન દેન દેન દેર ઇઝ સર્ચ એન્જિન માર્કેટિંગ સર્ચ એન્જિન માર્કેટિંગ એટલે તમે કોઈ પણ વસ્તુ અગર ગૂગલ પર સર્ચ કરો આજકાલ તો તમે ધ્યાન આપ્યું હોય તો અને અગર જો ના આપ્યું હોય તો હવે ધ્યાન આપજો તમે ક્યારે પણ ગૂગલ ઉપર કોઈ પણ વસ્તુ સર્ચ કરો તો ઉપર બે ત્રણ કે ચાર રિઝલ્ટ તો એવા આવશે કે જેમાં છે નીચે સાઈડમાં એડ લખ્યું હશે એ એડ એડવર્ટીઝમેન્ટ એના માટે લોકો રૂપિયા પે કરે ગૂગલ અને એ એડવર્ટીઝમેન્ટ જે આપણે કરીએ ગૂગલ ઉપર એને કહેવાય સર્ચ એન્જિન માર્કેટિંગ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એસઈઓ એ ઓર્ગેનિકલી થાય એમાં કોઈ રૂપિયા ખર્ચ કર્યા વગર તમે તમારી વેબસાઇટને ગૂગલના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે એટલી સરસ તમે એને બનાવી દો કે આપોઆપ ગૂગલના સર્ચ રિઝલ્ટમાં ફર્સ્ટ પેજ ઉપર આવી જાય બરાબર એને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન કહેવાય અને તમે તમારી વેબસાઇટના સૌથી ઉપર બતાવવા માટે રૂપિયા પે કરો ગૂગલને એને સર્ચ એન્જિન માર્કેટિંગ કહેવાય એના તો સોશિયલ મીડિયા માર્કેટિંગ সার্চ ইঞ্জিন অপটিমাইজেশন এসইও সার্চ ইঞ্জিন মার্কেটিং এসইএম ત્રણ કોમ્પોનન્ટ થયા એના પછી ચોથું કોમ્પોનન્ટ આવે છે ઈમેલ માર્કેટિંગ તમારી ઉપર ઈમેલ્સ ઘણા બધા આજકાલ બધાની ઉપર ઈમેલ્સ બહુ બધા આવતા હશે તમે કોઈ પણ જગ્યાએ પણ जाओ કોઈ પણ સ્ટોર માં जाओ फिजिकल સ્ટોર માં जाओ કે પછી ઓનલાઈન સ્ટોર માં जाओ ગમે ત્યાં जाओ તમારી પાસે તમારું ઈમેલ ایڈ્રેસ માંગે ઈમેલ ایڈ્રેસ કે માંગે તમે ઈમેલ ایڈ્રેસ આપો એટલે તમને ઈમેલ્સ કરે એમના સ્ટોરમાં કોઈ પણ ઓફર ચાલતી હોય કે પછી કોઈ ફેસ્ટિવલ આવતો હોય એના રિલેટેડ કોઈ ઓફર હોય ઘણા બધા સ્ટોર ને ઘણી બધી કંપનીઝ તો એટલું ધ્યાનથી કરતી હોય છે કે તમારી બર્થડેટ પણ લઈ લે કે જેથી તમારી બર્થ દિવસે તમને સ્પેશિયલાઇઝ ઈમેલ મોકલે હેપી બર્થ કરીને બરાબર એનાથી શું થાય કે તમને અગર એક કંપનીનો અઠવાડિયામાં ત્રણ વખત મેસેજ આવે છે અથવા તો રોજ સવારે એકવાર ઈમેલ આવે છે બરાબર તો તમે શું કરશો તમે તમે એટલીસ્ટ તો એને ખોલીને માર્કેટિંગ કે તમને ઈમેલ એ લોકો મોકલે બરાબર એટલે ચોથું કોમ્પોનન્ટ થઈ ગયું ઈમેલ માર્કેટિંગ ઓકે સોશિયલ મીડિયા સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન સર્ચ એન્જિન માર્કેટિંગ અને ઈમેલ માર્કેટિંગ આ ચાર સૌથી મેઇન કોમ્પોનન્ટ છે ડિજિટલ માર્કેટિંગના ડિજિટલ માર્કેટિંગ કરવું હોય તો આ ચાર વસ્તુઓ જ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે પણ એનો મતલબ એ પણ નથી કે ડિજિટલ માર્કેટિંગમાં તમારે આ બધું જ કરવું પડે એવું એવું બિલકુલ જરૂરી પણ નથી તમે સોશિયલ મીડિયા ઉપર રૂપિયા ખર્ચીને સોશિયલ મીડિયા માર્કેટિંગ પણ કરી શકો અને એનાથી પણ લોકોને ફાયદો થતો હોય હવે સોશિયલ મીડિયા માર્કેટિંગ ઉપર વાત કરીએ તો વોટ ઇઝ સોશિયલ મીડિયા માર્કેટિંગ સોશિયલ મીડિયા માર્કેટિંગમાં ધારો કે કર્મા ફાઉન્ડેશનનું આ ફેસબુક પેજ છે અને ફેસબુક પેજ ઉપર કર્મા ફાઉન્ડેશન તરફથી દરરોજ કોઈક ને કોઈક ને કોઈક વસ્તુઓ પોસ્ટ કરવામાં આવે છે એમની કોઈ પણ એક્ટિવિટી પોસ્ટ કરવામાં આવે છે જેવી રીતે અત્યારે હું ફેસબુક લાઈવ કર્મા ફાઉન્ડેશનના પેજ ઉપરથી કરી રહ્યો છું એવી જ રીતે કોઈક ને કોઈક એક્ટિવિટીસ કરવામાં આવે છે અને પછી વન્સ ઇન અ વાઇલ એ લોકો ક્યારેક ક્યારેક કોઈ પણ વસ્તુ વેચવા માટે કે પોતાની કોઈ પણ સર્વિસ ને વેચવા માટે કે પછી પોતે આટલું સરસ ચેરિટી ઓર્ગેનાઇઝેશન ચલાવે છે એ લોકોને કહેવા માટે લોકોને જણાવવા માટે એડવર્ટીઝમેન્ટ જ્યારે ચલાવે એડવર્ટીઝમેન્ટ જ્યારે કરે રૂપિયા ખર્ચીને એ પણ સોશિયલ મીડિયા માર્કેટિંગ છે હું તમને અમુક નંબર્સ આપું તો તમે કદાચ એ નંબર્સ જાણીને તમે શોક થઈ જશો કે તમને ખબર છે ફેસબુક ઉપર બધા સોશિયલ મીડિયાની વાત નથી કરી રહ્યો હું અત્યાર તો ખાલી ફેસબુકની વાત કરી રહ્યો છું ફેસબુક ઉપર કેટલા યુઝર્સ છે એમના આપણા દેશની વસ્તી એકસો પાંત્રીસ કરોડ ચાઇનાની વસ્તી એકસો છત્રીસ એકસો સાડત્રીસ કરોડ આસપાસ આપણા કરતા થોડીક વધારે બરાબર અને ફેસબુક ઉપર બસો કરોડ યુઝર્સ છે અગર જો ફેસબુક એક દેશ હોત ને તો ફેસબુક દુનિયાનો સૌથી મોટો દેશ હોત અને એ પણ ત્યારે કે જ્યારે ફેસબુક ઉપર ચાઇના લોકો તો છે જ નહીં જે ચાઈનામાં રહે છે ચાઈનામાં વસે છે એ લોકો તો ફેસબુક ઉપર છે જ નહીં કારણ કે ત્યાં ફેસબુક બેન છે જેમાં આપણે અમુક ચાઇનીઝ એપ્સને બેન કરીએ રીતે એ લોકોએ ફેસબુકને બેન કરેલું છે તો વિચારો કે ચાઇનાના એકસો સાડત્રીસ કરોડ લોકો સિવાય પણ ફેસબુક ઉપર બસો સાહીઠ કરોડ લોકો છે તો અગર તમે અગર કોઈ પણ માણસની ઓનલાઈન શોપ છે કે કોઈ પણ વસ્તુ એ લોકો ઓનલાઈન વેચી રહ્યા છે અને એ લોકો જો એ વસ્તુને ફેસબુક ઉપર વેચવા માટે રૂપિયા થોડા ઘણા ખર્ચે છે દસ ડોલર અથવા તો હજાર રૂપિયા એવું કંઈક ખર્ચે છે અને એનાથી એમને અગર દસ કસ્ટમર પણ મળી જાય છે અને તમને લાગે છે કે બસો સાહીઠ કરોડ લોકોમાંથી માંથી દસ કસ્ટમર મળવા અઘરા હોય મને નથી લાગતું દસ કસ્ટમર તો ઈઝીલી મળી જાય બરાબર અને એ દસ કસ્ટમર મળી જાય તો એનાથી શું થઈ જાય તમારો બિઝનેસ વધે આઈ એમ નોટ ટોકિંગ ઓનલી અબાઉટ કર્મા ફાઉન્ડેશન હું કોઈ પણ માણસની વાત કરી રહ્યો છું અને હવે કેમ ઇમ્પોર્ટન્ટ છે ડિજિટલ માર્કેટિંગ પેન્ડેમિક થઈ ગયું લોકો કોઈ પણ જગ્યાએ જતાં ડરે છે લોકો કોઈને હાથ મિલાવતા ડરે છે લોકો કોઈની નજીક આવીને વાત કરતા ડરે છે ઓકે તો હવામાં તમારી પાસે કોઈ પણ માણસની પાસે શું સહારો છે ધંધો તો કરવાનો ભાઈ રૂપિયા તો કમાવાના તો શું રસ્તો દે રસ્તો એ જ છે કે હવે આપણે ઓનલાઈન કરી કાઢીએ બધું અને ઓનલાઈન જ આપણે ઓર્ડર લઈએ અને ઓનલાઈન જ આપણે એ વસ્તુઓને ડિલિવર કરી કાઢીએ કસ્ટમરને એટલે વાત જ પતી ગઈ તમારે એક દુકાન ભાડે રાખવાની કે દુકાન ખરીદવાની જરૂર જ ના રહી તમારે તો બસ ખાલી એક વેરહાઉસ લેવાનું રહ્યું કે જેમાં તમે તમારો સામાન મૂકી શકો અને તમે ઓનલાઈન તમે બતાવી દો કે તમે કઈ 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 વસ્તુઓ વેચો છો અને પછી એ જ વસ્તુઓને તમે ઓનલાઈન વેચો લોકો તો ફોટો જોઈને જ આજકાલ ખરીદી લે છે હવે તો ક્યાં એવો ટાઈમ છે કે ભાઈ ગયા શૂઝ સ્ટોરમાં કે કોઈ પણ જગ્યાએ ગયા અને પછી ત્યાં જે વસ્તુ આપણે લેવી છે એ પહેરી અથવા તો એ જોઈ આમ તેમ કરીને અને પછી ખરીદી હવે તો એવો લોકો પાસે ટાઈમ જ નથી હવે તો બધા બસ ખાલી ફોટો એકની જગ્યાએ દસ આપો બરાબર દસ ફોટો બતાવી દો એક પ્રોડક્ટના બધા ફોટો જોઈ લેશે અને નક્કી કરી લેશે કે ઓકે ચલો આ પ્રોડક્ટ મારે ખરીદી લેવી છે કારણ કે હવે તો રિટર્ન પોલિસી પણ હોય છે બધા આપેલ તમે કોઈ પણ વસ્તુ ખરીદો અને એની ઉપર રિટર્ન પોલિસી હોય ના ગમી પાછી આપી દો ઓકે એટલે ડિજિટલ માર્કેટિંગ ઇન શોર્ટ તમારા બિઝનેસ અને તમને પ્રમોટ કરવા માટેનો બેસ્ટ ઓપ્શન છે અને એવું નથી કહેતો હું કે ખાલી અને ખાલી ઈ કોમર્સ કોઈ પણ વસ્તુ વેચવા માટે ના જો ખાલી કોઈ વસ્તુ વેચવા માટે જ ડિજિટલ માર્કેટિંગ થતું હોત તો તો પછી બધા ખાલી વસ્તુઓ જ વેચ 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 કરતા એક ડેન્ટિસ્ટ પણ પોતાનું ડિજિટલ માર્કેટિંગ કરી અને પેશન્ટને લાવી શકે છે પોતાના સ્ટોર ઉપર બરાબર એક રિયલ એસ્ટેટ નો માણસ પણ પોતાની વેબસાઇટ અથવા પોતાનું સોશિયલ મીડિયા માર્કેટિંગ કરી અને ક્લાયન્ટ્સ લાવી શકે છે કારણ કે તમે શું બતાવી રહ્યા છો લોકોને તમે બતાવી એ રહ્યા છો કે અમે કામ શું કરી રહ્યા છે અને એ જ સૌથી મોટી વસ્તુ છે પહેલા જ્યારે ટ્રેડિશનલ માર્કેટિંગ થતું હતું ત્યારે એવું હતું કે તમારે લોકો પાસે જવું પડે અથવા લોકોએ તમારા દુકાન સુધી આવવું પડે જાણવા માટે તમે કામ શું કરી રહ્યા છો બરાબર પણ હવે તમે ઓનલાઈન છો તમે ઓનલાઈન બેઠા બેઠા આખી દુનિયાને કહી રહ્યા છો કે હું કામ શું કરી રહ્યો છું ભાઈ તમે જોઈ લો અગર તમને જરૂર હોય તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે મારી સાથે જોડાઈ જાઓ અને અમે જે સર્વિસ આપીએ છીએ અથવા તો અમે જે પણ બિઝનેસ કરીએ છીએ એનાથી અગર તમને કોઈ ફાયદો થતો હોય તો અમારા કસ્ટમર બની જાઓ અથવા અમારા ક્લાયન્ટ બની જાઓ રાઈટ અને એ થઈ જાય એટલે એ ડિજિટલ માર્કેટિંગ થઈ ગયું સિમ્પલ વસ્તુ છે અને સૌથી વધારે ઇફેક્ટિવ સોશિયલ મીડિયા માર્કેટિંગ છે કેમ એનું રીઝન હું તમને કહું કે ફેસબુક રોજ રોજ છે ને ઇન્ટરનેટ ઉપર જેટલા લોકો જાય છે રોજ જેટલા લોકો ઇન્ટરનેટ યુઝ કરે છે અથવા ગૂગલ ઉપર જાય છે ઇન્ટરનેટ એટલે આજકાલ ગૂગલ જ થઈ ગયું છે બીજા ઘણા બધા સર્ચ એન્જિન છે ગૂગલની જેમ યાહુ છે બિંગ છે બહુ બધા સર્ચ એન્જિન છે પણ ગૂગલ સૌથી વધારે લોકો યુઝ કરે છે તો ગૂગલ ઉપર અથવા ઇન્ટરનેટ ઉપર જેટલા લોકો જાય છે ને એમાંથી સાહીઠ પોઈન્ટ છ ટકા લોકો બરાબર સાહીઠ પોઈન્ટ છ ટકા લોકો તો ફેસબુક ફેસબુક જ યુઝ કરે છે એટલે તમે સમજો કે અગર ગૂગલ ઉપર દસ બિલિયન લોકો છે ઓકે તો એમાંથી સાત મિલિયન છ મિલિયન લોકો તો છ બિલિયન લોકો તો ફેસબુક ઉપર આવી રહ્યા છે તો ફેસબુક ઉપર અગર જો આટલા બધા લોકો આવી રહ્યા છે તો પછી તમે એ તમને કોઈ પણ માણસને લાગે કે સોશિયલ મીડિયા ઉપર જ કરો તો પછી કારણ કે આજકાલ મોટા ભાગના લોકો સોશિયલ મીડિયા થ્રુ જ બધી વસ્તુઓ ખરીદે છે અને અગર જો તમે ધ્યાન આપ્યું હોય તમે કોઈ પણ વસ્તુ ગૂગલ પર સર્ચ કરશો અને એના પછી અગર તમે ફેસબુક ઉપર જશો તમે ફેસબુક યુઝ કરશો તો તમે જે વસ્તુ ગૂગલ ઉપર સર્ચ કરી છે એ જ વસ્તુ ફેસબુક ઉપર એ જ વસ્તુની એડવર્ટીઝમેન્ટ તમને ફેસબુક ઉપર પણ દેખાશે આ બધું જ ડિજિટલ માર્કેટિંગ છે બધું જ એકબીજા સાથે લિંક્ડ છે બરાબર અને પછી લોકો ઇવેન્ચ્યુઅલી ફેસબુક ઉપરથી વસ્તુ ખરીદી લે મીડિયા માર્કેટિંગ એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે માર્કેટિંગના બીજા છે એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે સર્ચિન ઓપ્ટિમાઇઝેશન થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ છે થોડી લેંગી પ્રોસેસ છે કારણ કે ફેસબુકને પણ ટાઈમ લાગે તમારી વેબસાઇટને રેટ કરતા તમારી વેબસાઇટ ઉપર કેવું કામ થઈ રહ્યું છે એ જાણતા અને લોકો અને એને શોકેસ કરતા એના કરતા લોકો રૂપિયા ખર્ચી કાઢે છે અને એટલું મોંઘું પણ નથી એ વસ્તુ પણ હું તમને કહું કે ઓર્થોડોક્સ માર્કેટિંગ જે હતું તમે અગર કોઈ ટીવીમાં એડવર્ટીઝમેન્ટ આપવા જાઓ તો એક એક સેકન્ડના રૂપિયા લાગે બરાબર અગર તમે રેડિયો ઉપર એડવર્ટીઝમેન્ટ કરવા જાઓ તો એમાં પણ ટાઈમ સ્લોટના રૂપિયા લાગે અને એટલે જ કરતા સોશિયલ મીડિયા માર્કેટિંગ અને ડિજિટલ માર્કેટિંગ સૌથી સસ્તું છે તમને ખબર છે કે સોશિયલ ડિજિટલ માર્કેટિંગ ઉપર અલગ અલગ બિઝનેસનું અલગ અલગ હોય પણ ઓન એન એવરેજ એક કસ્ટમર અથવા એક લીડ અમારી ભાષામાં અમે એને લીડ કહીએ લીડ મતલબ કે ભાઈ આ માણસ ઇન્ટરેસ્ટેડ છે તમારા બિઝનેસમાં હવે તમારા ઉપર છે કે તમે એને એક કસ્ટમરમાં કન્વર્ટ કરો છો કે નથી કરતા કે નથી કરી શકતા એ તમારા ઉપર છે પણ એક માણસ તમારા બિઝનેસમાં ઇન્ટરેસ્ટ બતાવે એને લીડ કહેવાય ઓકે એક લીડ તમને દસ સેન્ટ પચાસ સેન્ટ એટલા મળી જાય ઓકે એટલે રૂપિયા તમે ગણી લો ને કે તમે પચાસ કે સો રૂપિયા તમે ગણી લો પચાસ સો રૂપિયા પણ ના થાય એક ડોલર એટલે પચાસ રૂપિયા થયા ઓકે એટલે દસ વીસ રૂપિયામાં તમને એક એવી લીડ મળી જાય છે કે જે તમારા બિઝનેસમાં ઇન્ટરેસ્ટેડ છે ઓકે તો એટલા ના ખર્ચી શકો જો તમારા બિઝનેસ તમે જે સર્વિસ કે તમે જે પ્રોડક્ટ વેચો છો એનો ભાવ પાંચસો રૂપિયા છે તો તમે દસ રૂપિયા ના ખર્ચી શકો અને હવે આખી દુનિયા ડિજિટલાઇઝ થઈ રહી છે અને એસ્પેશિયલી આ પેન્ડેમિક પછી ખાસ હવે કોઈ જતું નથી બહાર બધા ડિજિટલાઇઝેશન તરફ વળી ગયા છે અને ડિજિટલ માર્કેટિંગ એવું છે કે જે દુનિયાના કોઈ પણ ખૂણેથી બેઠા બેઠા દુનિયાના કોઈ પણ ખૂણા સુધી તમે તમારી વાત પહોંચાડી શકો એક સિમ્પલ વસ્તુ છે તમે અગર તમારી પ્રોડક્ટ કોઈ છે અગર સપોઝ તમે તેલ વેચો છો બરાબર તમે તેલ વેચો છો અને તમે કોક રીતે તમે સેટિંગ કરી દીધું કે ભાઈ તેલ આપણે કેનેડા પહોંચાડી દઈશું ગમે તે રીતે આપણે શિફ્ટ કરી દઈશું કેનેડા તો તમે અમદાવાદમાં બેઠા બેઠા કેનેડામાં પણ તમારી પ્રોડક્ટની તમે એડવર્ટીઝમેન્ટ કરી શકો કારણ કે તમને ખબર કે તમારી પ્રોડક્ટ કેનેડા પહોંચી જવાની છે અને કેનેડા પહોંચી જશે તો જે માણસ અને પ્રોડક્ટ જોઈએ છે એના સુધી પહોંચી જ જશે કારણ કે કેનેડામાં છે તો તમે તમારી પ્રોડક્ટની એડવર્ટીઝમેન્ટ તમે કેનેડામાં પણ કરી શકો અને એ બધું તમે તમારા ઘરના તમારા એક સોફા ઉપર હું આ સોફા ઉપર બેઠો બેઠો હું દુનિયાના કોઈ પણ દેશમાં હું કોઈ પણ વસ્તુની એડવર્ટીઝમેન્ટ કરી શકું છું બરાબર કદાચ કોઈ ક્વેશ્ચન આવ્યો છે फ्रॉम सन राइजिंग आदित्य हि इज आस्किंग दैट आई एम अ म्यूजिशियन एंड वोंटिंग टू रीच आउट मै स्टफ टू दी राइट ऑडियंस ऑन इंस्टाग्राम एंड फेसबुक वॉट वुड यू एडवाइस ओके हम एम एवं ते कोई वस्तु ते आर्टिस्टे आर्ट है जो म्यूजिक आर्ट है राइट लोग બરાબર જે લોકોને એમાં ઇન્ટરેસ્ટ છે એમના સુધી પહોંચાડવા માંગો છો તો એ ઈઝીલી થઈ શકે કારણ કે સૌથી પહેલા અગર જો તમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ હોય તો તમે એવું જ ઈચ્છશો કે એ પેજ ઉપર એવા લોકો હોય કે જેમને તમારી આર્ટમાં તમારા મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હોય એમાં રસ હોય ઓકે તમારી એ જ ઈચ્છા હશે અને ફેસબુક ઉપર હવે તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એક જ થઈ ગયા છે એટલે ફેસબુક ઉપર તમે જ્યારે તમારો કોઈ વિડીયો છે અને તમારી વિડીયોની એડવર્ટીઝમેન્ટ કરો છો તો એડવર્ટીઝમેન્ટ કરવાની સાથે સાથે તમે એમાં કેટલી કેટલી વસ્તુઓ સિલેક્ટ કરી શકો ને કે મારો વિડીયો આટલા લોકો સુધી પહોંચે જો હું આટલા રૂપિયા ખર્ચું છું તો આટલા લોકો અને હવા લોકો સુધી મારો વિડીયો પહોંચવો જોઈએ તો એમાં તમે કેવા કેવા પ્રકારના સિલેક્શન કરી શકો છો ઓડિયન્સના એ હું તમને કહું એને અમે શું કહેવાય કસ્ટમર પર્સોના કહીએ એમાં એ માણસ મેલ છે ફિમેલ છે એ માણસ કયા દેશમાં છે કયા દેશના કયા શહેરમાં છે મેરિડ છે કે અનમેરિડ છે છોકરા છે કે નથી એને લાઈફમાં ઈચ્છાઓ શું છે એને શું કરવું છે આગળ લાઈફમાં પછી એ એના પર્સનલ ઇન્ટરેસ્ટ શું છે એને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે તો મ્યુઝિકમાં કેવા પ્રકારનું મ્યુઝિક એને ગમે છે ઇન્ડિયન મ્યુઝિક ગમે છે જેઝ ગમે છે પોપ ગમે છે કેવું મ્યુઝિક ગમે છે એને આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તો કેવા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં એને ઇન્ટરેસ્ટ છે ગિટારમાં ઇન્ટરેસ્ટ છે ડ્રમમાં ઇન્ટરેસ્ટ છે પિયાનોમાં ઇન્ટરેસ્ટ છે વાયોલિનમાં ઇન્ટરેસ્ટ છે શેમાં ઇન્ટરેસ્ટ છે એની ફાઇનાન્શિયલ સિચ્યુએશન શું હોઈ શકે ઓકે એ સેલેરાઈડ પર્સન છે કે બિઝનેસ કરે છે વર્ષે કેટલા આશરે કમાતો હોય શકે એ બધી જ વસ્તુ દરેકે દરેક વસ્તુ તમે સિલેક્ટ કરી શકો કે મારે આ પ્રકારની ઓડિયન્સ જોઈએ છે તો તમે જે સવાલ પૂછ્યો આદિત્ય તો એમાં તમે જયારે ફેસબુક એડ ચલાવો અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર તમે એડ ચલાવો એને અવેરનેસ એડવર્ટીઝમેન્ટ કહેવાય કે તમે લોકોને અવેર કરી રહ્યા છો કે હું આ કામ કરી રહ્યો છું મારી પાસે આ આર્ટ છે જુઓ ઓકે અને એવી તમે એડવર્ટીઝમેન્ટ જ્યારે કરો ત્યારે તમે આ બધા પ્રકારના સિલેક્શન કરી શકો જેનાથી શું થાય તમારે જેવા માણસ જોઈએ છે કે જે તમને ફોલો કરે અને તમારી આર્ટને અપ્રિશિએટ કરે એવા જ એક્ઝેક્ટ માણસ તમને મળશે અને કોઈને પણ સવાલ આવે કે આવું કેવી રીતે થઈ શકે યાર કે ફેસબુકને કેવી રીતે ખબર પડે કે મારે લાઈફમાં શું કરવું છે ફેસબુક ને કેવી રીતે ખબર પડે કે હું હવે શું વિચારી રહ્યો છું અથવા મારી ઇન્કમ શું છે તો તમારી તમારી ભૂલ છે પોતાની માહિતી તમારી પાસે જેટલી નહીં હોય અથવા તમારા બેક ઓફ માઇન્ડમાં કદાચ જેટલી હશે ને એના કરતાં પણ વધારે માહિતી ગૂગલ અને ફેસબુક એ બધા પાસે છે કારણ કે તમે કંઈ પણ કરો છો લાઈફમાં તમે ફેસબુક ઉપર અપડેટ કરશો તમે નવી જોબ લીધી છે તો તમે ફેસબુક ઉપર અપડેટ કરશો કે મેં અહીંયા હું હવે હું અહીંયા જોબ કરી રહ્યો છું આ પોઝિશન ઉપર તમે કોઈ પણ વસ્તુ ખરીદશો તમે સપોઝ તમે આઈફોન ખરીદ્યો તો તમે ફેસબુક પર મૂકશો કે મેં નવો આઈફોન લીધો તો મૂવી જોવા જાઓ છો તો તમે એ લખશો કે મેં આ મૂવી જોયું હવે તો ઓટીટી આઈ ગયું છે એટલે હવે તો બધા એવું કરે છે કે ભાઈ હું એમેઝોન પ્રાઇમ વિડીયો પર કે હોટસ્ટાર ઉપર હું આ જોઈ રહ્યો છું અને એના ફોટા પાડી પાડી લોકો ફેસબુક ઉપર મૂકતા હોય છે ગૂગલ ફેસબુક બધા સોશિયલ મીડિયા બધા સર્ચ એન્જિન માર્કેટિંગ તમારો આ ડેટા સ્ટોર કરે એ તમારા આ ડેટાને એનાલાઇઝ કરે કે જો અગર આ માણસ અહીંયા જોબ કરી રહ્યો છે આ પોઝિશન ઉપર તો એની સેલેરી કેટલી હશે અગર જો આ માણસ આઈફોન ખરીદી રહ્યો છે બરાબર તો એની પાસે સેવિંગ્સ કેટલા હશે ત્યારે જઈને એના આઈફોન ખરીદ્યો ઓકે અને કેવી રીતે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ને તમે યુઝ કરી શકો તમારા મ્યુઝિક વિડીયોઝ માટે હું હજી આદિત્ય માટે વાત કરી રહ્યો છું તમારા વિડીયોઝ માટે એ આ જ છે તમે તમારા વિડીયોઝને અપલોડ કરો ઓકે અને તમે એ જ વિડીયો ઉપર તમે થોડાક રૂપિયા ખર્ચો અને એ વિડીયો જે અત્યાર સુધી ખાલી દસ લોકો સુધી પહોંચતો હતો એ હવે સો લોકો સુધી પહોંચશે અને એ સો લોકો એવા હશે કે જેમને તમારામાં ઇન્ટરેસ્ટ છે તમારા કામમાં ઇન્ટરેસ્ટ છે તમારી આર્ટમાં ઇન્ટરેસ્ટ છે એટલે તમે અને યુટ્યુબ પણ એટલું જ બેટર ઓપ્શન છે જેમ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મર્ચ થઈ ગયેલા છે એવી રીતે ગૂગલ અને યુટ્યુબ મર્ચ થઈ ગયેલા છે એટલે બંને સ્ટ્રોંગ છે તમે ગમે તેની ઉપર કરી શકો એટલે તમે જસ્ટ ફેસબુક ઉપર કે ઇન્સ્ટા ફેસબુક ઉપર તમે વિડીયો અપલોડ કર્યો અને પછી એ જ વિડીયોને તમે થોડા ઘણા રૂપિયા ખર્ચો અગર તમારું પર્સનલ પેજ હશે ફેસબુક ઉપર તો તમને કદાચ ધ્યાન હશે કે તમે જયારે કોઈ પણ પોસ્ટ મૂકો ફેસબુક ઉપર નીચે એક બ્લુ કલરનું બટન આવશે જેના ઉપર લખ્યું હશે બુસ્ટ પોસ્ટ બુસ્ટ મતલબ શું બુસ્ટ મતલબ તમે એ પોસ્ટને થોડા રૂપિયા ખર્ચીને એને પુષ્ટ કરો છો કે ભાઈ વધારે લોકો સુધી પહોંચે અને તમારે જોઈએ છે એવા લોકો સુધી પહોંચે રાઈટ એટલે એ જ વસ્તુ છે અને એ થઈ ગયું સોશિયલ મીડિયા માર્કેટિંગ પણ સોશિયલ મીડિયા માર્કેટિંગ કે ગૂગલ ઉપર તમે કરો કરો માર્કેટિંગ એ બધું બરાબર છે ખાલી રૂપિયા પણ કંઈ થાય જો તમારું ફેસબુક પેજ છે અને તમે દસ ડોલરની જ્યાં જરૂર છે તમે ત્યાં સો ડોલર ખર્ચી કાઢ્યો એડવર્ટીઝમેન્ટ કરવાના ઓકે અને ઇવેન્ચ્યુઅલી તો તમે એડવર્ટાઇઝમેન્ટ કરશો તો લોકો શું કરશે ક્યાં તો તમારા ફેસબુક પેજ ઉપર આવશે ક્યાં તો તમારા વેબસાઇટ ઉપર જશે રાટીઝમેન્ટ કરી એવું નહીં થાય એ લોકો સૌથી પહેલા તમારા સોશિયલ મીડિયા ઉપર તમારી વેબસાઈટ ઉપર જશે એ લોકો જોશે કે આ લોકો શું કરી રહ્યા છે બરાબર અને જો એ લોકો આજે તમારા ફેસબુક પેજ ઉપર ગયા આજે થઈ છે નવેમ્બર સાત અને તમે છેલ્લી પોસ્ટ ફેસબુક ઉપર જાન્યુઆરીમાં મૂકી હતી તો એને ખબર પડી જશે કે આ લોકો એટલા એક્ટિવ છે નહીં અને અગર જો એ લોકો પોતાના જ બિઝનેસને પોતાના જ ફેસબુક પેજ ઉપર એક્ટિવ નથી તો મને એ લોકો એક્ટિવલી કેવી રીતે મને સર્વિસ આપશે અથવા મને એક્ટિવલી મારી પ્રોડક્ટ કેવી રીતે પહોંચશે એટલે ખાલીને ખાલી રૂપિયા ખર્ચી કાઢવાથી પણ કંઈ જ નહીં થાય તમારે એક્ટિવિટી બદ તમારે ઓલવેઝ કોન્સ્ટન્ટ તમારે અપડેટ કરતા રહેવું પડશે તમારું સોશિયલ મીડિયા તમારી વેબસાઇટ તમે એવું જ સમજી લો કે તમારી વેબસાઇટ છે કે તમારું સોશિયલ મીડિયા પેજ છે એ તમારી ફિઝિકલ દુકાન છે તમારી પોતાની દુકાન હોય તમે રોજ ઝાડુ મારશો કચરા કચરા પોતું કરશો ને દુકાનમાં એને સાફ કરશો ને મેન્ટેન રાખશો ને કોઈ પણ નવી વસ્તુ આવી તો તમે એવી જગ્યાએ મૂકશો ને કે જ્યાં કસ્ટમરનું પહેલા ધ્યાન જાય ઓકે તો તમારી વેબસાઈટ અને તમારું સોશિયલ મીડિયા પણ એ દુકાન જ છે તમારી તમારે એને મેન્ટેન કરવી પડશે તમે કઈ કઈ વસ્તુઓ વેચી રહ્યા છો તમે કોઈ કઈ વસ્તુઓ નવી આવી છે તમારી પાસે તમારે સૌથી ઉપર બતાવવી પડશે કે જેથી લોકોનું એના ઉપર ધ્યાન જાય લોકોને એના ઉપર ઇન્ટરેસ્ટ આવે એટલે એવું જ સમજો કે આપણે જે ફિઝિકલ દુકાન હતી જેનું ભાડું આપતા હતા એ દુકાન આપણે બંધ કરી દીધી છે હવે અને આપણે ખાલી અને ખાલી આપણી વેબસાઇટ છે અને આપણું સોશિયલ મીડિયા છે એ જ આપણી દુકાન છે અને આપણે બધો જે ખર્ચો આપણા ભાડા પાછળ કાઢતા હતા એ બધો ખર્ચો આપણે આપણી વેબસાઇટ અને સોશિયલ મીડિયા પાછળ કરવાનો છે બીજો એક ક્વેશ્ચન આવે છે વાય હેશટેગ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ઓન ફેસબુક એન્ડ ઇન્સ્ટાગ્રામ વેરી નાઇસ ક્વેશ્ચન ધ્વનિ પૂછ્યો છે તમે આજકાલ જોતા હશો કોઈ પણ ન્યૂઝ ચેનલ પણ હશે કે પછી કોઈ પણ નવું મૂવી આવવાનું હશે કે કોઈ પણ ચેનલ કોઈક વસ્તુ પ્રમોટ કરતી હશે તો એ લોકો લખશે કે હેશટેગ ધીસ 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 સપોઝ હું છું તો હું અગર એવું કરવા માંગુ કે હેશટેગ યશ મોદી ઓકે તો એનાથી શું થાય હેશટેગ કરવાથી શું થાય કે લોકોને ઇઝીલી પોસ્ટ મળી જાય નોર્મલી કેવું થાય કે મારે અગર કોઈકની મારે સપોઝ ધ્વનિની કોઈ ફેસબુક પોસ્ટ જોવી છે જેમણે સવાલ પૂછ્યો તો મારે એમના ફેસબુક પેજ ઉપર જવું પડે અને પોસ્ટ જોવી પડે પણ એમણે કોઈક રિલેટેડ હેસટેગ નાખ્યું છે જે અત્યારે ચાલી રહ્યું છે કોવિડ નાઇન્ટીન સમજી લો બરાબર એમણે હેશટેગ નાખ્યું કોવિડ નાઇન્ટીન તો હું જ્યારે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર ખાલી કોવિડ નાઇન્ટીન લખીશ ને હેશટેગ કોવિડ નાઇન્ટીન સર્ચ કરીશ ને એટલે જેટલા લોકોએ હેશટેગ કોવિડ નાઇન્ટીન લખી અને ફેસબુક ઉપર પોસ્ટ કરી છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી છે એ બધાની પોસ્ટ પણ દેખાઈ જશે બધાની પોસ્ટ દેખાઈ જશે અને એમાં પણ જેમની પોસ્ટ ઉપર સૌથી વધારે લોકોએ લાઈક કર્યું હશે કોમેન્ટ કરી હશે એ પોસ્ટ સુધી સારી રીતે જેટલું લોકો વધારે પસંદ કરશે એટલું વધારે એ બીજા લોકોને દેખાશે એટલે હેશટેગ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ કારણ કે હેશટેગથી તમે એક એક એવી પોસ્ટ એક એવા ગ્રુપને તમે ક્રિએટ કરો છો કે જે એના રિલેટેડ વાતો કરી રહ્યું છે એટલે હેશટેગ્સ એટલે વધારે ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ તમે આ સવાલ પૂછ્યો અને એનાથી ઘણા બધા લોકોને હેલ્પ કદાચ મળશે આદિત્યનો ફરી મેસેજ આવ્યો છે ધીસ ઇઝ સો હેલ્પફુલ યશ આઈલ આલ નાઉ ફોકસ ઓન પ્રોપર ઓડિયન્સ એન્ડ વોટ કોન્ટેન્ટ આઈ એમ પોસ્ટિંગ ઓન સોશિયલ મીડિયા હંડ્રેડ પર્સન્ટ આદિત્ય અને થેન્ક યુ વેરી મચ તમે અગર જો મારી આ વાત સમજી ગયા છો અને હજી તમારે વધારે ડિટેલમાં જાણવું હોય તો તમે ઇઝીલી તમે મને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો અને તમારે કંઈ પણ સોશિયલ મીડિયા રિલેટેડ કંઈ પણ કામ પણ હોય તો પણ તમે ઇઝીલી કોન્ટેક્ટ કરી શકો છો આજે આ ફેસબુક લાઈવનું જે ડિસ્ક્રિપ્શન છે એમાં મેં મારું અકાઉન્ટ પણ ટેગ કરેલું છે યુ કેન ગો ટુ માય અકાઉન્ટ એન્ડ સેન્ડ મી ફ્રેન્ડ રિક્વેસ્ટ આઈ લીક એક્સેપ્ટેડ અને તમારે પછી કંઈ પણ કામ હોય યુ કેન મેસેજ મી આલ રિપ્લાય યુ એટલે આ વાત થઈ ગઈ સોશિયલ મીડિયા માર્કેટિંગની હવે વાત કરીએ આપણે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન ખાલી અને ખાલી આપણે હવે વાત કરીએ વેબસાઈટની તો વેબસાઇટની વાતમાં એવું છે કે વેબસાઇટમાં તમે તમારી વેબસાઇટ ઉપર શું લખો છો અને કઈ પ્રોડક્ટ વિશે તમે શું લખો છો એ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે વેબસાઇટ ચાલે છે કી વર્ડ્સ ઉપર કી વર્ડ્સ એટલે ધારો કે હું ડિજિટલ માર્કેટિંગની સર્વિસીસ પ્રોવાઈડ કરું છું તો મારા માટે કીવર્ડ થયો ડિજિટલ માર્કેટિંગ બરાબર પણ ડિજિટલ માર્કેટિંગમાં પણ અંદર ઘણા બધા કીવર્ડ હોય એસિઓ એસિએમ સોશિયલ મીડિયા માર્કેટિંગ ઈમેલ માર્કેટિંગ કોન્ટેન્ટ માર્કેટિંગ ઘણું બધું હોય ઓકે અને ગૂગલ એ દરેક કીવર્ડ કેટલા રૂપિયામાં વેચાય છે અથવા તો તમે એ કીવર્ડ એ સ્પેસિફિક કીવર્ડ ઉપર તમે અગર જો ભાર આપશો તમારી વેબસાઇટમાં તમે કોઈ પણ બ્લોગ લખો છો એમાં તો તમારી વેબસાઈટ કેટલા લોકો સુધી પહોંચી શકશે એ રિઝલ્ટ પણ બતાવે છે ગૂગલ એટલે સુધી પણ તમને રિઝલ્ટ બતાવશે કે જો તમે ડિજિટલ માર્કેટિંગ કીવર્ડ ઉપર તમારે એડવર્ટીઝમેન્ટ કરવી છે તો આ કીવર્ડ ની પાછળ તમે અગર જો એડવર્ટીઝમેન્ટ કરી રહ્યા છો તો તમને એક લીડ મળવા માટે આટલા ડોલર્સ અથવા આટલા રૂપિયા ખર્ચવા પડશે કારણ કે કીવર્ડ ડિમાન્ડમાં છે બહુ બધા લોકો એ કીવર્ડ યુઝ કરીને એડવર્ટાઈઝમેન્ટ કરી રહ્યા છે અને બહુ બધા લોકો એને સર્ચ કરી રહ્યા છે એટલે એક સિમ્પલ વસ્તુ છે કે હું અગર એક ફિઝિયોથેરાપિસ્ટ છું બરાબર ફિઝિયોથેરાપિસ્ટની રોજ લોકોને જરૂર ના પડે એ ક્યારેક પડે અને અનફોર્ચ્યુનેટલી પડે બરાબર એટલે લોકો રોજ ફિઝિયોથેરાપિસ્ટ ગૂગલ ઉપર સર્ચ ના કરતા હોય અને જે વર્ડ રોજ બહુ જ કોન્સ્ટન્ટલી અને બહુ જ વધારે વોલ્યુમમાં સર્ચ ના થતો હોય એ વર્ડ ની પ્રાઇસ ઓછી હોય કારણ કે એ વર્ડ ઇઝીલી મળી જશે કોઈ પણ માણસ ગૂગલ પર સર્ચ કરશે તો પણ જે વર્ડ લોકો બહુ જ સર્ચ કરી રહ્યા છે બહુ જ એનો યુઝ કરી રહ્યા છે સર્ચ કરવા માટે તો એ વડ મોંઘામાં વેચાશે આ ઓપ્શન જેવું છે શેર માર્કેટ જેવું છે જે શેરના ભાવ વધારે છે જે શેર વધારે લોકો ખરીદી રહ્યા છે એના ભાવ વધારે હોય જે શેર નથી લોકો ખરીદી રહ્યા એના ભાવ ઓછા હોય આ શેર માર્કેટ જેવું છે એવું જ સમજી લો એટલે આ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એ સોશિયલ મીડિયા માર્કેટિંગથી થોડીક સિમિલર પણ અલગ દુનિયા છે આખી અલગ દુનિયા છે અને એમાં વધારે પણ એમાં તમારે તમારી વેબસાઇટ ઉપર વધારે ધ્યાન આપવું પડશે અને વેબસાઇટ મેન્ટેન કરવી થોડીક અઘરી પડી જાય ક્યારેક થોડી કોસ્ટલી પણ થઈ જાય એટલે સોશિયલ મીડિયા ઇઝ ધી ઇઝીએસ્ટ વે તમે ઇઝીલી એના ઉપર અકાઉન્ટ બનાવી દો તમે ફ્રીમાં એના ઉપર ફેસબુક પેજ બનાવી દો ઇન્સ્ટાગ્રામ પેજ બનાવી દો લિંકડ ઇન પેજ બનાવી દો ફ્રીમાં અને પછી તમે એના ઉપર બસ ખાલી તમારી તમે જે કરી રહ્યા છો એક્ટિવિટી મૂક્યા કરો મૂક્યા કરો મૂક્યા કરો અને પછી જયારે તમને લાગે કે હવે મારે થોડા રૂપિયા ખર્ચવા છે તો રૂપિયા ખર્ચી કાઢો એટલે તમને જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમને મળી જશે રાઈટ તો ઓકે આપણી પાસે હવે છેલ્લી પાંચ કે છ મિનિટ છે મે નવ વાગ્યા રાતના ઇન્ડિયામાં ચાલુ કર્યું હતું ત્યારે અમારે અહીંયા હજી સવાર છે અમારે હમણાં જ સવારથી અમારે ત્યારે સવારના સાડા દસ વાગ્યા હતા હજી એક ક્વેશ્ચન આવ્યો છે કે ઇફ આઈ હેવ સોશિયલ મીડિયા પેજિસ સ્ટીલ ઇઝ ઇટ નેસેસરી ટુ હેવ અ વેબસાઇટ નો એવું કમ્પલસરી નથી તમે જયારે સોશિયલ મીડિયા ઉપર તમે કોઈ પણ વસ્તુની એડવર્ટીઝમેન્ટ કરશો તો તમને સોશિયલ મીડિયા પૂછશે કે તમારે કોઈ વેબસાઇટની લિંક આપવી છે આમાં જો આપવી હોય તો તમે આપી શકો છો બાકી ના આપવી હોય તો વેબસાઇટ ના હોય તો તમે ખાલી ને ખાલી સોશિયલ મીડિયાનો જ યુઝ કરી તમારો બિઝનેસ પ્રમોટ કરી શકો છો અને સોશિયલ મીડિયા ઉપર જ તમને લીડ્સ પણ આવ્યા કરશે કે ભાઈ આ લોકોએ તમારી એડવર્ટીઝમેન્ટ જોઈ આ લોકોએ ઇન્ટરેસ્ટ બતાડ્યો આ લોકોએ આ ફોર્મ ફિલઅપ કર્યું ઓકે આ લોકોએ મેસેજ કર્યું એ બધું તમને બતાવશે એટલે એ કમ્પલસરી નથી કે તમે સોશિયલ મીડિયા પેજ છે તમારું તો તમારી વેબસાઇટ પણ હોવી જ જોઈએ ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એ કમ્પલસરી પણ નથી ઇમ્પોર્ટન્ટ પણ નથી તમે રાખો તો ઇટ્સ ગુડ ના રાખો દેન ઓલ્સો ઇટ્સ ગુડ તમારું કામ તો નીકળી જવાનું છે બંને બંને રીતે તમારું કામ નીકળી જશે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં <clears throat> so, uh, सो डिजिटल मार्के मार्केटिंग इज इज वेरी सिंपल ए रॉकेट साइंस નથી મે તમને જેમ સ્ટાર્ટિંગ માં કીધું એ રોકેટ સાયન્સ નથી ઇસ સિમ્પલ છે પણ એટલું મોટું છે કારણ કે તમે જ્યારે નોર્મલ તમે ઓર્થોડોક્સ માર્કેટિંગ કરતા હો ટ્રેડિશનલ માર્કેટિંગ કરતા હો ત્યારે તમે સિમ્પલી તમે ખાલી ને ખાલી વસ્ત્રાપુરમાં મારી દુકાન છે તો ભાઈ એટલીસ્ટ બોપલ સુધી લોકોને ખબર પડી જાય વધારેમાં વધારે બોપલ પણ ઘણું દૂર પડી જાય વસ્ત્રાપુરથી પણ બોપલ સુધી ખબર પડી જાય કે વસ્ત્રાપુરમાં આ દુકાન છે બહુ ફેમસ છે એટલે તમારું કામ પતી ગયું કારણ કે તમે તમારું રેડિયસ એટલું જ છે તમારો એરિયા એટલો જ છે એનાથી વધારે એરિયા નથી ઓકે પણ તમે જ્યારે ડિજિટલ માર્કેટિંગ કરો છો તો આખી દુનિયા તમારો એરિયા છે અને તમે આખી દુનિયામાં તમારી વસ્તુઓને પ્રમોટ કરી રહ્યા છો હા તમે એમાં સ્પેશિયલ સિલેક્શન કરી શકો કે મારે અહીંયા તો ખાસ પ્રમોટ કરવું જ છે પણ બાય એન્ડ લાર્જ આખી દુનિયા સુધી તમારી વાત પહોંચી રહી છે એટલે આ ક્યારેક થોડું કન્ફ્યુઝિંગ લાગે તમને એવું લાગે કે યાર હું રૂપિયા ખર્ચું છું પણ એનાથી કંઈ થશે કે નહીં અને એટલે જ પ્રોફેશનલ્સ જે પ્રોફેશનલ ડિજિટલ માર્કેટર્સ છે એમની પાસેથી કરાવવું કારણ કે એમને ખબર છે ક્યારે શું અને કેવી રીતે કરવું ઓકે અને મેં ડિજિટલ માર્કેટિંગ વિશે સોશિયલ મીડિયા માર્કેટિંગ વિશે દરેકે દરેક વાત તમને કરી મારા નોલેજમાં જેટલી છે અત્યાર સુધી કારણ કે ડિજિટલ માર્કેટિંગ પણ એવું છે કે તમે રોજ શીખતા રહો રોજ જાણતા રહો રોજ સમજતા રહો રોજ કંઈકનું કંઈક નવું આવે આજે કોઈ ફેસબુકમાં નવું ફીચર આવ્યું તો મારે એ ફીચર સમજવું પડે એટલે અત્યાર સુધી મને જેટલું નોલેજ છે એ બધી વાત મેં તમને કરી

અને એના માટે થેન્ક યુ વેરી મચ અને થેન્ક યુ વેરી મચ જેટલા પણ લોકો આ વિડીયોમાં મારી સાથે જોડાયા જેમણે સવાલ પૂછ્યા અને અને આ ડિજિટલ માર્કેટિંગ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એની ઉપર ધ્યાન રાખો અને હવે ખાસ કારણ કે હવે પેન્ડેમિક ચાલુ રહ્યું છે અને ક્યાં સુધી આ ચાલશે ક્યાં સુધી લોકોએ માસ્ક પહેરવો પડશે ક્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે કોઈ નથી ખબર એટલે હવે એકમાત્ર અને અગર જો બધું પહેલા જેવું થઈ પણ જાય તો પણ આપણે એ પ્રિકોશનરી સ્ટેપ લેવાની જરૂર છે કે જો ભાઈ ફરી આવું કંઈક થયું તો 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 ફરી ફરી જો આવું કંઈક થયું તો મારી એકલી ક્ષમતા નથી કે ફરી હું લોસ સહન કરું મારે મારો ઓલ્ટરનેટિવ વે મારે શોધી રાખવો પડશે દિસ ઇઝ ઓલ્ટરનેટિવ વે અને અત્યારે તો એ ઓલ્ટરનેટિવ વેનો જ તમારે સહારો લેવો પડશે કારણ કે ટેકનોલોજી આગળ વધ્યા કરવાની વધ્યા કરવાની વધ્યા કરવાની અને લોકો સોશિયલ મીડિયા વધારે યુઝ કરવાના છે એ કદી ઓછું નથી થવાનું ઓકે એટલે સોશિયલ મીડિયા માર્કેટિંગ ડિજિટલ માર્કેટિંગ ઇઝ ધ નીડ ઓફ ધી આવર અને એ જ તમારા બિઝનેસને એક્સપેન્ડ કરી શકશે બચાવી પણ શકશે અને તમારી પોતાની જે પર્સનાલિટી છે એ લોકો સુધી પહોંચાડી શકશે સો ધીસ ઇઝ ઇટ ફ્રોમ મી અને અગર તમને કોઈ પણ ક્વેશ્ચન હોય કોઈપણ પ્રકારની ક્વેરી હોય યુ કેન રીચ આઉટ ટુ મી એની ટાઈમ અને આઈલ બી મોર દેન હેપી ટુ હેલ્પ યુ થેન્ક યુ વેરી મચ અને બી સેફ અને માસ્ક પહેરજો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખજો થેન્ક યુ બાય